Good morning, para... ચલો બાળકો આપણે હવે બાળગીત ગાઈ લીધું મજા આવીને બધાને હવે આપણે કક્કાની ઓળખ કરીશું તો ચલો બધા રેડી છો ને તો આ છે ક કમળનો ક શું કહેવાય આને ક કમળનો ક આ છે ખ ખડિયાનો ખ શું કહેવાય ખ ખડિયાનો ખ આપણે આને ખ ખલ થી પણ ઓળખી શકી આ છે ગ ગણપતિનો ગ શું કહેવાય આને ગ ગણપતિનો ગ આ છે ઘ ઘરનો ક શું કહેવાય આને ક ઘરનો ક આ સેને ચિત્ર છે ચ ચકલીનો શું કહેવાય જ ચકલીનો નો ચકલી આપેલી છે ને એ તો બધા તમે ઓળખો છો આને કહેવાય છ છત્રીનો છ શું કહેવાય છ છ છત્રીનો આ છે જ જમરૂખનો જ શું કહેવાય એને જ જમરૂખનો જ આપણે એને જ જલેબીનો જ થી પણ ઓળખી શકીએ આ છે જ જબલાનો જ જ શું જબલાનો જ આપણે મોટા છોકરા આપણે મોટા થઈ ગયા છીએ નાના નાના બાબુડા હોય ને એને જ જબલાનો જબલાનો જબલું પહેરાવી ને આપણે એને આપણે જ જબલાનો જ કહી શકાય ચલો આ છે ટ ટપ્પાલીનો ટ શું કહેવાય એને ટ ટપ્પાલીનો ટ ટપાલે શું કામ કરે ટપાલ વેચવાનું આને કહેવાય ઠ ઠળિયાનો ઠ શું કહેવાય ઠ ઠળિયાનો ઠ આ છે ડ ડમરૂનો ડ શું કહેવાય ડ ડ આને કહેવાય ઢ ઢગલાનો ઢ જો જે બધા ઢગલો છે ને

ત આ છે થ થો થાડ નું ચિત્ર આપેલું છે ને તો એનું આ આપેલું છે તો એને શું કહેવાય થ થ આને કહેવાય દ દડા નો દ આને કહેવાય ધ ધજાનો આને કહેવાય ન નગારાનો ન હવે આ છે પ પતંગિયાનો પ શું છે પ પતંગિયાનો પ આપણે પ પતંગનો પ થી પણ ઓળખી શકીએ અને કહેવાય ફ ફૂલનો ફ શું કહેવાય ફ ફૂલનો ફ આપણે ફ ફટાકડાનો ફ થી પણ ઓળખી શકાય આ છે બ બતકનો બ શું કહેવાય આને બ બતકનો બ આને કહેવાય ભ ભમેળાનો ભ શું કહેવાય ભ ભમેળાનો ભમેળો ફેરવતા કોને કોને આવડે છે બધાને આવડે છે સરસ તો આને કહેવાય ભ ભમેળાનો ભ હવે આને કહેવાય મ મચ્છરનો મ શું કહેવાય મ મચ્છરનો મ મચ્છર તો બધાએ જોયું જ છે જોયું છે ને બધાએ સરસ તો આને આપણે મોં મરચાં નો મોંથી પણ ઓળખી શકાય યતી નો ય શું કહેવાય યતિનો ય આને કહેવાય ર રમકડાનો ર શું કહેવાય આને ર રમકડાનો ર આને કહેવાય લ લખોટાનો લ શું કહેવાય લ લખોટાનો લ આ છે વ વહાણ નો શું છે ક્યાં ચાલે છે શરબત તમે બધાય કોઈ પી જતું નહિ હો શરબત નકર શરદી થઈ જશે શરબત પીવાય અત્યારે ઠંડીમાં નો પીવાય તો આને શું કહેવાય શ શરબત નો સ આ છે સ ષટકોણનો શ શું કહેવાય સ ષટકોણનો શ તો એને શું કામ ષટકોણ કહેવાય તો કે એને છ ખૂણા આપેલા છે કેટલા ખૂણા આપેલા છે છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે એને શું કહેવાય સ ષટકોણ શ કહેવાય આ છે સસલાભાઈ તો આને શું કહેવાય સ સસલાનો શ સરસ હ હ શું કહેવાય આને હરણ નો આને કહેવાય નો અડ શું છે બધા ફળ આપેલા છે એટલે એને ફળ નો અડ કહેવાય એને આપણે અળનળ નો અડ થી પણ ઓળખી શકાય આ છે ક્ષ ક્ષત્રિય નક્ષ શું કહેવાય આને ક્ષ ક્ષત્રિય નક્ષ આ છે જ્ઞ યજ્ઞ નજ્ઞ શું કહેવાય આને જ્ઞ યજ્ઞ નજ્ઞ તો આપણે બધા કકો ઓળખી ગયા કકાની ઓળખ કરી લીધી ને બધાએ તો તમારે બધાએ કક્કાની ઓળખ ઘરે કરવાની છે અને કેને શું કહેવાય કોને શું કહેવાય એ જોવાનું છે અને